નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન પોલિટિકલ લીગમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ફેસલે કી ઘડી પરિણામ આવી ગયું અને બિલકુલ ક્લીન સ્વીપ કહી શકાય તેવા અનેક રાજ્યોમાં ક્લીન સ્વીપ ભારતીય જનતા પાર્ટીની અને નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં સરકાર રચવાની નક્કી. દિવસો માટે અટકળો ચાલી રહી છે, પરંતુ એક્સપેક્ટેડ છે કે લગભગ 20-23 તારીખની વચ્ચે નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરે. નરેન્દ્ર મોદીએ આજે જીત બાદ સૌથી પહેલું સંબોધન કર્યું તેમણે વડોદરામાં. વડોદરામાં તેમણે જનસભા સંબોધી અને વડોદરા વાસીઓનો આભાર માન્યો. પ્રમગાનજી અત્યારે આપણી સાથે જોડાયા છે. રુઝાન ખંભાતા, બીએન દસ્તુર અને વિરંચી શાહ સાથે બરોડા સ્ટુડિયોથી જોડાયા છે. ભૂપેન્દ્રભાઈ લાખાવાલા કે જેમણે વડોદરાનો આખો જે અભિયાન હતું, ચૂંટણી પ્રચાર અભિયાન નરેન્દ્ર મોદી માટે સંભાળ્યું હતું. ભૂપેન્દ્રભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? ઓકે ભૂપેન્દ્રભાઈ, નરેન્દ્ર મોદીનું આગમન એક જ વખત ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી બરોડા આવ્યા અને ત્યારબાદ આજે જીત બાદ એક વડાપ્રધાન પદ જેમને મળી ગયું છે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બરોડામાં આવ્યો, કેવો માહોલ હતો જરા આપના શબ્દોમાં વર્ણવશો? વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે એમની જાહેરસભા નક્કી કરવામાં આવી હતી અને જ્યારથી એરપોર્ટથી તેઓ માર્કેટ સુધી આવ્યા ત્યાં બંને સાઈડે એમનું જે રીતે સ્વાગત થયું છે અને અમે તો ત્યાં સ્ટેજ ઉપર બેઠા હતા, પણ જે કંઈ મેસેજ વાયરલેસથી આવતો હતો એમાં લોકોએ એમને જેલ રોડ ઉપર ભવ્ય સ્વાગત કર્યું, ભવ્ય સ્વાગત કર્યું અને બેવ સાઈડથી એમને રસ્તાની બે બાજુએ એમનું જે રીતે ભવ્ય સ્વાગત થયું છે, એક વડાપ્રધાનને છાજે એ રીતે વડોદરા શહેરે આદરણીય નરેન્દ્રભાઈનું સ્વાગત કર્યું. પ્રમાણે રાજનાથ સિંહે વારાણસીની ચૂંટણીના એક દિવસ અગાઉ કીધું, બે દિવસ અગાઉ કીધું કે નરેન્દ્ર મોદી વારાણસીમાં જ રહેવાના છે. આજે જે પ્રમાણે આભાર વ્યક્ત કર્યો નરેન્દ્રભાઈએ, ક્યાંક ઇન્ડિરેક્ટ ઇન્ડિકેશન હતું ખરું કે આપનો જે પ્રેમ છે, આપે જે મારા માટે કર્યું છે તે સતત મારા દિલમાં રહેવાનું છે, દિમાગમાં રહેવાનું છે, વડોદરાની સિકલ હું બદલવા માટેના બધા જ પ્રયત્નો રહેશે, આ સંસ્કારી નગરી તેમણે વર્ડ યુઝ કર્યો હતો. ક્યાંય લોકોમાં એવું દેખાયું હતું ખરું કે નરેન્દ્રભાઈ મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બરોડામાં ઉમેદવાર તરીકે જે આવ્યા હતા અને આજે આભાર વ્યક્ત કરવા આવ્યા છે, પરંતુ આશા હતી ખરી અંદરથી કે આજે ડિક્લેર કરી દેશે કે હવે હું વારાણસી જ રહેવાનો છું? વડોદરાવાસીઓએ નરેન્દ્રભાઈને તન મનનું ધનથી મત આપ્યા છે અને વડોદરા શહેર એક સાંસ્કૃતિક નગરી છે. રાજનાથસિંહે પાર્ટી પ્રમુખે જે જાહેરાત કરી છે અને જે રીતે ગમે ત્યારે બે એક દિવસમાં આવતીકાલે દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડ મળશે, ત્યાર પછી ઓફિશિયલી નરેન્દ્રભાઈની જાહેરાત થશે. જાહેરાત થયા પછી જે કંઈ નિર્ણય લેવાશે એમાં વારાણસી કે વડોદરા જ્યાં ઘડી નરેન્દ્રભાઈ ઈચ્છશે એ સીટ નરેન્દ્રભાઈ છોડશે એ નિર્વિવાદ છે. ભૂપેન્દ્રભાઈ, વાસીઓની લાગણી શું છે? નરેન્દ્રભાઈ વડોદરાના બનીને રહે કે ગંગા નદી ગંગા કિનારે વાલા? પાન બનારસ વાલા શું બોલ્યા? હેલો, છોરા ગંગા કિનારે વાલા બને નરેન્દ્રભાઈ,
કે વડોદરાના બની રહે, વડોદરાવાસીઓની શું લાગણી છે અને ભૂપેન્દ્રભાઈ લાખાવાલાની વ્યક્તિગત શું લાગણી છે? હું વ્યક્તિગત રીતે અને વડોદરાવાસીઓની જે લાગણી છે એ હું સૌ એ લાગણીમાં હું ઈચ્છું છું કે જે રીતે ઉત્તર પ્રદેશે ભારતીય જનતા પાર્ટીને એસીમાંથી 72 જેટલી સીટો આપી, અને જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર નરેન્દ્રભાઈ પર વ્યક્ત કર્યો છે અને એ રીતે આપણે સમજી શકીએ છીએ કે નરેન્દ્રભાઈ વારાણસીના વિજયને સ્વીકારે અને ઉત્તર પ્રદેશનો વિકાસ આજે જરૂરી છે, કારણ કે ઉત્તર પ્રદેશની ગોસા સીટ ઉપર અમે ગયા હતા, ત્યાં ઘડી 3 દિવસ રહીને અમારા જે ઉમેદવાર છે એ ઉમેદવાર માટે અમે પ્રચાર કર્યો હતો, અને જે રીતે અમારું ટ્રાવેલિંગ હતું વારાણસીથી ગોસા એટલે મઉ, એટલે અવિકસિત આખું રાજ્ય છે, એ રાજ્યમાં અંધા કાનૂન છે, કોઈ કાયદો જ નથી, એવી એવી સ્થિતિમાં ત્યાંના નાગરિકો એટલા બધા થાકી ગયા છે સમાજવાદી પાર્ટીથી અને બહુજન સમાજ પાર્ટીથી કે એમને હવે વિકલ્પ જોઈએ છે, અને વિકલ્પ મળી ગયો છે નરેન્દ્રભાઈ, ત્યારે મારું વ્યક્તિગત માનવું છે કે નરેન્દ્રભાઈ ત્યારે મારું વ્યક્તિગત માનવું છે કે નરેન્દ્રભાઈ વારાણસી રહે અને ઉત્તર પ્રદેશની સાથે સાથે આખા દેશનો વિકાસ કરે, ત્યાં પણ સૌનો સાથ અને સૌના વિકાસના સૂત્ર સાથે નરેન્દ્રભાઈ આ દેશને એક નવું માર્ગદર્શન આપે. પાસેથી જવાબ માંગ્યો તો જવાબ આપે આપ્યો દિમાગથી. ફરી વખત હું આ સવાલને રિપીટ કરું છું કે જે વડોદરાએ વિક્રમ સર્જક સરસાઈ આપી એ વડોદરાવાસીને થેન્ક્સ સાથે સીટ પરત કરો તો એ વડોદરાવાસીઓને લાગણીઓ કેવી હશે એ તો ઠીક છે, પરંતુ આપનું દિલ શું કહે છે? દિમાગને બાજુ પર રાખીને જવાબની અપેક્ષા છે. મન સ્પષ્ટ કહે છે કે વડોદરા શહેરે નરેન્દ્રભાઈને જોયા છે, સાંભળ્યા છે, માણ્યા છે, ગુજરાતના વિકાસમાં એમનું મોટું યોગદાન રહ્યું છે, ત્યારે મારું વ્યક્તિગત માનવું છે કે નરેન્દ્રભાઈ વારાણસીના વિકાસમાં વધુ ધ્યાન આપે, અને જ્યારે દેશના વડાપ્રધાન થઈ રહ્યા છે બની રહ્યા છે તો ઉત્તર પ્રદેશની સાથે સાથે હવે તો એમના માટે આ દેશના બધા જ રાજ્યો સરખા છે, એટલે ગુજરાતના વિકાસમાં પણ એમનું મોટું યોગદાન રહેશે જ, એમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. નવી સરકાર સત્તાના સૂત્રો સંભાળશે. રુજાનજી, આપ બિઝનેસ સાથે પણ સંકળાયેલા છો, આપ એક વિચારક પણ છો. નવી સરકાર સામે, કારણ કે 30 વર્ષમાં પહેલી જ વખત કોઈ એક પક્ષને આ પ્રકારની બહુમતી મળી છે, એકલા ભાજપને 286 બેઠક મળી છે, એનડીએને 336 જેટલી બેઠકો મળી છે,
કેટલીક બેઠકો એક બે બેઠકો આગી પાછી થઈ શકે છે કેમ કે જો સરસાઈ સ્પષ્ટ થશે ચૂંટણી પંચ સત્તાવાર પરિણામ બહાર પાડશે ત્યારે આ બધી બાબતો સ્પષ્ટ થશે નવી સરકાર સામેના પડકારો આપણી દ્રષ્ટિએ વધી જાય છે કે કેમ કેટલી આની ગંભીરતા છે કયા કયા મુખ્ય પડકારો રહેશે